નમસ્કાર ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે હું જો કૃષ્ણા દર્શક મિત્રો સૌથી ગરીબ તે છે જેની ખુશી અન્યની પરવાનગી પર આધારિત છે તો આજના આ વિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ

વિક્રમ સંવત બે હજાર એસી ચાલી રહ્યો છે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આજની તિથિની વાત કરીએ પોષ મહિનો ચાલે છે તેનો સુદ પક્ષની આજે તેરસ છે આજે છે પોષ સુદ તેરસ નક્ષત્ર આર્દ્રા યોગ ઇન્દ્ર અને કર્ણ કૌલવ આવે છે આજની રાશિની વાત કરીએ રાશિ આવે છે મિથુન રાશિ જેના નામાક્ષર હોય છે ક છ અને ગ એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવર હશે ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે દિન વિશેષની વાત કરીએ તો આજે છે સુભાષચંદ્ર બોઝ કે જેને આપણે નેતાજી તરીકે સંબોધીએ છીએ આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી તેવા નેતાજીની આજે જયંતી છે આજે ભવમ પ્રદોષ છે એટલે મંગળવારે પ્રદોષ ઉત્તમ ગણાતો હોય છે જીવનના ઘણા બધા સંકટો માટે પ્રદોષ પૂજા એ લાભદાયી નીવડે છે આજે વૈધૃતિ પણ છે યમઘંટ યોગ પણ છે એટલે યમઘટ યોગ અશુભ કહેવાય છે અને રવિ યોગ પણ છે જે ઉત્તમ કહેવાતો હોય છે હસીભાઈ આજની વાસ્તુટીપ શું છે દર્શક મિત્રો માટે હા વાસ્તુ આપણે ખાસ વિશેષ વાત કરી રહ્યા છીએ નકારાત્મક વસ્તુઓની ઘરમાં ઘણીવાર વાર એવું બને છે કે આપણને ખબર ના હોય પણ ઘરમાં વસ્તુઓ નકારાત્મકતા ફેલાવતી હોય છે ઘરમાં ખૂબ જ વાત ધ્યાન રાખવાની આપણને ઘણીવાર વાર એવી ખબર હોય છે કે આ વસ્તુ સારી નથી હોતી પણ તેમ છતાં આપણે એને ડીલે કરીએ છીએ હમણાં કરાવીશું હમણાં કરાવીશું એમ કરી કરીને લાંબો સમય જાય છે અને પછી એ વસ્તુની નકારાત્મકતા વધતી જાય છે ખાસ કરીને ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જેમ કે ટપકતા નળ છે હવે સામાન્ય રીતે બધાને ખબર છે કે ઘરમાં ટપકતા નળ હોય તે નેગેટિવ હોય છે તો એને રિપેર કરાવવા જોઈએ તાત્કાલિક કરાવવા જોઈએ નહીં તો પછી તે વસ્તુ નકારાત્મકતા ફેલાવે જ છે ઘણી તો તમારી આર્થિક તકલીફ છે તેમાં એ વધારો કરતું હોય છે તમારે જાવક વધી જતી હોય છે ખર્ચા વધી જાય છે આવું બનતું હોય છે ટપકતા નળ એટલે કોઈપણ પ્રકારનું ટપકતી વસ્તુ હોય અને ક્યાંક પાણી ભરાઈ રહેતું હોય અને ઘણા સમયથી પડી રહેલું પાણી હોય તો પણ એ નકારાત્મકતા ફેલાવે છે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે અને ઘરમાં જો કોઈપણ પ્રકારે પાણી જળતત્વની તકલીફ થાય તો એ તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ કારણ કે બધા તત્વોમાં જળતત્ત્વનું ખૂબ વિશેષ મહત્ત્વ છે આપણા શરીરમાં પણ સિત્તેર ટકા જળ છે પાણી છે અને સમગ્ર પૃથ્વી પર પણ જો આપણે જોઈએ તો સિત્તેર ટકા પાણી છે આમ એ પ્રમાણે આપણા શરીર પર આપણા જીવન પર આપણા નિવાસ પર તત્વની મુખ્ય અસર જોવા મળતી હોય છે જી બે અને સોળ બે અને સોળ જન્મ સ્થળ જણાવો પ્રશ્ન જણાવો શું પૂછવું છે ચાલો જોઈ લઈએ કે તમારી દીકરાની કુંડળી જે છે એ શું કહી રહી છે વૃષભ લગ્ન આવે છે અને લગ્નના સ્વામી એ શનિ સાથે છે સૂર્યની સાથે એટલે અસ્તનો થાય છે લાભસ્થાનમાં શાપિત દોષ છે અને તે ઘણીવાર પરિવારમાં વૃદ્ધિ બાબતે પરિવારમાં શુભતા બાબતે પ્રતિકૂળતા લાવતું હોય છે એટલે સૌથી પહેલી વાત તો એ કે યોગની વાત કરીએ આપણે તો માર્ચ મહિના બાદ એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે એટલે તમે એ સમયગાળામાં વિશેષ પ્રયત્ન કરજો પણ

મારા બાપુ નામ જન્મ તારીખ જણાવી નવ ઓગણીસો જી હરીશભાઈ અગિયાર નવ ઓગણીસો પંચ્યાસી પછી જન્મ સમય સમય સાંજે છ ફરીથી જણાવશો એક વાર સમય છ ને ચુમ્માલીસ સાંજે જી પ્રશ્ન જણાવો શું પૂછવું છે નાની નાની બાબત માં બઉ થઈ જાય છે

લગ્નનો સ્વામી શનિ છે અને છે એટલે થોડુંક ભાગ્ય વૃદ્ધિમાં અટકાવ ક્યાંક આપી શકે છે મંગળ ગ્રહ અને બંનેની લગ્ન ઉપર દ્રષ્ટિ પડી રહી છે એટલે મિજાજ થોડો તેજ રહે તેવું બની શકે રાહુ પણ આ કુંડીમાં મંગળની રાશિનો છે એટલે પ્રતિક્રિયા આપવામાં ક્યારેક ઉતાવળ થાય વાણીમાં ધ્યાન ન રાખે તેવું બની શકે ગુરુ મહારાજ જે શુભતા અને વિવેકના કારક છે તે મકર રાશિમાં એટલે નીચે રાશિમાં બારમા સ્થાનમાં છે એટલે આ પ્રકારની પરિસ્થિતિને કારણે આવું બનતું હોય તેવું થઈ શકે છે ખાસ જો વાત કરવામાં આવે ઉપાયોની તો પહેલી વસ્તુ એ કે એની સૂવાની દિશા ચેક કરો કઈ દિશામાં સૂવે છે માથું દક્ષિણ કે પૂર્વ દિશામાં હોવું એ ખૂબ સારું છે પણ જો એ પ્રમાણે જ સૂતા હો તો પણ એમાં ફેરફાર કરવો જોઈએ જેમ કે જો દક્ષિણમાં સૂતા હોય તો પૂર્વ તરફ માથું કરાવો અને પૂર્વ તરફ જો માથું રાખતા હોય તો દક્ષિણ તરફ કરાવો બીજું કે રોજ સૂર્યને જળ ચઢાવે સૂર્યગ્રહના દાન કરે એના માટે ખૂબ આવશ્યક છે રવિવારના દિવસે બપોરે બાર વાગ્યાની આસપાસ તાંબુ છે લાલ કપડું છે ઘઉં છે આ બધી વસ્તુઓનું દાન કરે એના માટે આવશ્યક છે એનાથી ઘણો ફેર પડશે બીજું કે નાતી વખતે જે વ્યક્તિને ખૂબ ગુસ્સો આવતો હોય તો એ વ્યક્તિએ સ્નાન કરતી વખતે સોમવારના દિવસે કે ગુરુવારના દિવસે ગંગાજળ નાખી અને સ્નાન કરવું જોઈએ બીજું કે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો વાસ્તુ એ ઘણીવાર આ બધી

સ્માર્ટ હોય છે બુદ્ધિશાળી હોય છે તેજ પણ હોય છે પણ મંગળની ઉર્જા છે તે ક્યાંક તેમની વાણીમાં ખરાબ અસર આપતી હોય છે જો એટલું સાચવી લેવામાં આવે તો જીવન ઉત્તમ થાય છે એમાં તમારું આંક છે કે નહીં એ વસ્તુ અલગ છે પણ ગ્રહો આ સૂચવી રહ્યા છે ચંદ્ર તમારો બારમા સ્થાનમાં છે એટલે વિચારોમાં બહુ દ્વિધા રહે ક્યારેક મનમાં અજાણ ડર રહે ક્યાં તો ઊંઘ બરોબર ના આવે તો ઊંઘમાં બરોબર સપ તો ક્યાંક સપના બહુ આવે અચાનક ઉંમમાંથી ઉઠી જવાય આવું પણ થયા કરતું હોય છે બીજું આપણી કુંડીમાં ગ્રહણ દોષ છે પ્રથમ સ્થાનમાં છે એનું કરાવવું એ આપણા માટે ખૂબ જરૂરી છે એ કરાવવાથી તમારા જીવનના ઘણા બધા પ્રશ્નો હલ થઈ શકશે સપ્તમ સ્થાનમાં રાહુ છે એટલે દાંપત્ય જીવન છે એના પ્રશ્નો ઊભા કરે છે હવે આપણે મંગળ નથી તેમ છતાં પ્રશ્નો ઉભા થાય ઘણા લોકો એમ કહેતા મંગળો એટલે ઝઘડા થાય નથી હોતું કુંડળીના અલગ અલગ ગ્રહોની સ્થિતિને કારણે હવે આપણા સપ્તમ સ્થાનમાં પાપક ગ્રહ છે તો આપે રાહુ ગ્રહના જપ અને દાન કરવા જોઈએ ગ્રહણ દોષનું નિવારણ કરાવવું જોઈએ અને રોજ સૂર્યને જળ ચડાવો એનાથી અનુકૂળતા વધી શકશે હસતભાઈ રાશિફળની વાત કરીએ રાશિમંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે હા શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે જો વાત કરીએ તો આજના દિવસે હળવાશ રાશિનો તમે રિલેક્સ ફીલ કરશો કે આજે કંઈક ને કંઈક અટકેલા કામો આગળ વધ્યા છે મૂંઝવણમાંથી માર્ગ મળે અને ખાસ કરીને જે વ્યક્તિનો પોતાનો વેપાર ધંધો હશે તેવા વ્યક્તિઓ માટે આજનો દિવસ લાભકારી છે એટલે ફોકસ તમારા કાર્ય પર કરજો બીજું કે ખાસ વિદ્યાર્થીઓ માટે સારો સમય છે એટલે તમારે અભ્યાસ કરવાનો હોય કે કારકિર્દી બાબતે એડમિશન બાબતે કોઈ કોર્સ બાબતે જો નિર્ણય લેવાનો હોય તો તે તમે આજે લઈ શકો છો હવે વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ આપણા માટે જો વાત કરવામાં આવે આજના દિવસે તો થોડોક તમારે સંયમ રાખવાનો છે તમારી વાણી આજે વાત બગાડી પણ શકે એમ છે અને સુધારી પણ શકે છે એટલે આ વાતો તમારે વિશેષ ધ્યાન રાખવાનું રહેશે બીજું કે બિનજરૂરી ખર્ચા પર થવાની સંભાવના છે એટલે બજેટનું પ્લાનિંગ કરજો હા આજે ગ્રહો સૂચવે છે કે લાભ થશે પણ એ લાભ થોડોક ઓછો થાય ધાર્યા કરતાં તમારી જે અપેક્ષા હોય તેના કરતાં ઓછો થાય તેવું આજે બની શકે એમ છે હવે વાત કરીશું મિથુન રાશિ મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક છ અને ઘ આજે દિવસ તમને સપોર્ટ કરી રહ્યો છે આજે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય કંઈક પ્લાનિંગ કરવું હોય તો આયોજન કરવું હોય તો દિવસ સારો છે પ્રવાસનું પણ આયોજન આજે શક્ય થઈ શકે છે એટલે ક્યાંક જવાનું હોય તો જઈ આવજો તો કોઈ આયોજન કરવું હોય નાની મોટી યાત્રાનું તો પણ શક્ય બનશે હવે વાત કરીએ કર્ક અને કન્યા રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે હા કર્ક રાશિની વાત કરીએ કારકાશીના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ આજનો દિવસ થોડો શાંતિથી પસાર કરવો જરૂરી છે થોડુંક ધ્યાન રાખવું પડશે રોકાણમાં કોઈ પ્રકારના ફાઈનાન્શિયલ ડિસિશન લેવાના હોય ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય રોકાણ કરવાનું હોય તો આજે ધ્યાન રાખજો બને તો નિર્ણય આજે ન લેતા વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવજો તેવી આપને સલાહ છે હા આજે ધાર્મિકતામાં વધારો થાય એટલે આજે પૂજા ઉપાસના વધારે કરજો બને તો દેવદર્શનને ચોક્કસ જઈ આવજો હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટાઈ આપણા માટે આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે ધંધા રોજગારમાં વૃદ્ધિ છે કામકાજ પર ફોકસ કરો આજે ગ્રહો સૂચવે છે કે ખાસ નવી મુલાકાત લાભદાયી છે એટલે કોઈ પણ પ્રકારે અંગત સંબંધોમાં કે કાર્યક્ષેત્રે કોઈ નવી મુલાકાત કરવાની હોય કોઈ મીટિંગ કરવાની હોય કોઈ ડીલ કરવાની હોય કે નવી કોઈ શરૂઆત કરવાની હોય દિવસ સારો રહેશે હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ કાર્યની કદર થાય તેવો દિવસ છે એટલે યોગ્ય દિશામાં અને યોગ્ય કાર્યમાં મહેનત કરવી એ તમારા માટે સારી રહેશે જાહેર ક્ષેત્રમાં હો ઉચ્ચ હોદ્દા પર હો સામાજિક ક્ષેત્રે હો તો આજનો દિવસ તમને માન આપવા જઈ રહ્યો છે પણ મિત્રો સાથે થોડુંક સાચવવાનું છે મિત્રો સાથે આજે મતભેદ થવાની શક્યતા છે હસીદભાઈ તમે જોડાયેલા રહેશો આગળ પણ બાકીની રાશિ રાશિ આપની પાસેથી જાણીશું તો ભાગીદાર પણ આગળ વધી તે પેલા લઈએ બ્રેક હસીદભાઈ રાશિફળની વાત કરીએ તુલા વૃષિક ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ર અને ત તો આજે તીર્થયાત્રાનું આયોજન થાય તેવો દિવસ છે એટલે ક્યાંક ધાર્મિક સ્થળ જઈ આવજો નહીં તો કમસે કમ નજીકમાં કોઈ મંદિર હોય ત્યાં પણ જઈ આવજો ગ્રહોની ઉર્જા સારી રહેશે નોકરિયાત વર્ગના જે અનુકૂળતા જે સેવા કરવી હોય બ્રોકરેજથી કામ કરતા હોય દલાલ હોય તેના માટે પણ દિવસ સારો રહેશે હા થોડી વડીલોની ચિંતા હોય અને રહી શકે તેમ છે એટલે તેમનું થોડુંક ધ્યાન વિશેષ આજે રાખવું પડશે હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય તબિયતનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે એટલે સિઝનલ ઇફેક્ટ પડી શકે એવું છે ખાણીપીણીમાં ધ્યાન રાખવું એ જરૂરી રહેશે આજે પ્રમાણે કે નકારાત્મક વિચારો સતાવે તમને એટલે પોઝિટિવિટી જાળવી રાખજો અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ જોખમી નિર્ણય હોય તો એ ટાળવાની તમને સલાહ છે હવે ધનુરાશિ ધનુરાશિના જાતકો નામાક્ષર હોય છે ભ ધ ઢ અનુકૂળતા ભર્યો દિવસ છે એટલે કાર્ય સફળતા તમારી રાહ જોઈને બેઠી છે જે અગત્યના કાર્ય હોય એને પ્રાયોરિટી પર લઈ લેજો બીજું આજે કોઈ નવી ખરીદી પણ થઈ શકે એવું છે જાહેર ક્ષેત્રે આજે તમને પ્રતિષ્ઠા યશ મળવા જઈ રહ્યો છે જી હવે વાત કરીએ મકર કુંભ અને મીન રાશિના જાતકોની તેમનો આજનો દિવસ કેવો રહેશે મકર રાશિની વાત કરીએ મકર રાશિના જાતકો જેના નામ અક્ષર છે ખ અને જ કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે આરોગ્યમાં પણ ક્યાંક નાની મોટી તકલીફ હશે તો આજે તમે સુધારો જોઈ શકશો હા આર્થિક લાભની પણ સંભાવના છે આજે એટલે કોઈ આર્થિક નિર્ણય લેવાના હોય તો તે ફળદાયી નીવડી શકશે હવે વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ગ સ શ અને શ સંતાનો માટે ચિંતા રહે તેવો દિવસ છે અને એ પર થોડું ધ્યાન આપી દેજો તેમના જે પણ પ્રશ્નો હોય તેના માટે તેમને પૂરેપૂરો સપોર્ટ કરી લેજો અભ્યાસમાં આજે સફળતા છે પણ આર્થિક બાબતોમાં કોઈ જોખમી નિર્ણય લેવાના હોય કે જોખમી રોકાણ કરવાના હોય તો બચવાની તમને સલાહ છે હવે મીન રાશિ મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ ચ અને થ આજે થાકરો અનુભવ થાય તેવો દિવસ છે એટલે ગજા બહારનું કામ આજે હાથ પર ન લેતા જેટલું કામ થઈ શકે એટલું જ કરજો જેટલી ચાદર લાંબી છે એટલા જ પગલાંમાં રાખજો તમારા જાહેર જીવનમાં હો તો આજે સંભાળવાની સલાહ છે અને અગત્યના નિર્ણય કોઈ હોય તો ટાળવાની સલાહ છે એકાદ દિવસ જોવા દેજો અને જે પણ નિર્ણય હોય થોડુંક રીચેક કરજો વેઇટ એન્ડ વોશ કરીને જ આગળ વધવાની તમને આજે સલાહ છે તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના સાથે માટે માટે દર્શક માહિતી અને માર્ગદર્શન આપવા આપનો આભાર ધન્યવાદ તો આ સાથે જ ભાગીદાર પણમાં આજે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર